અડાજણ ખાતે રહેતા ચિરાગ ઠક્કરે સુરત કલેક્ટર થકી શિક્ષણ મંત્રીને આપેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે અઠવાલાઇન્સ ખાતે મેટાસ એડવાન્ટિસના સંચાલકો ખુલ્લેઆમ કરોડો રૂપિયા ડોનેશનને નામે વાલીઓ પાસે ઉઘરાવી રહ્યા છે અને આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી એચ રાજ્યગુરુને જાણ કરાઈ હોવા છતાં તેઓ સંચાલકોને છાવરી રહ્યા હોય બંને સામે પગલાં લેવા માંગ કરી હતી. ડોનેશન અને એફઆરસીને લઈ છેલ્લા ઘણા સમયથી વાલીઓ શાળાઓથી સાથે જિલ્લા શિક્ષણ અધિકારી સામે આક્ષેપો કરી રહ્યા છે, ત્યારે ફરી કરાયેલા આ નવા આક્ષેપોનો શું નિવેડો આવશે તે જોવું રહ્યું. ઉમેશ પંચાલ, આજે અમે બે રજૂઆત કરાયા છે. એક તો ડોનેશનની રજૂઆત કે જે 12 વર્ષથી ઘણી શાળાઓ લે છે છતાં પણ ડીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, તો જો આજે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે ધરણા પર બેસીશું. સાથે બીજી રજૂઆત અમને અમારી આરટી એક્ટ જે હમણાં શરૂ થશે યોજના એની માટે છે કે જે છેલ્લા 6 વર્ષથી આ કાર્યવાહી આરટીઈની ચાલે છે છતાં પણ એની અંદર વાલીઓ ઘણી બધી મૂંઝવણ અનુભવે છે, તો એના અમુક પ્રશ્નો લઈને આવ્યા છે. જેમાં માંગ અમારી એ છે કે 20 એપ્રિલથી નવું સત્ર શરૂ થશે, પણ ગયા વર્ષે જુઓ તો શાળાઓ શરૂ થઈ ગયા બાદ પણ વાલીઓને પ્રવેશ અપાયા નથી, તો આરટી એક્ટ પ્રમાણે યોજનાની ત્વરિત શરૂઆત થાય એ પહેલી માંગ છે. બીજી માંગ એ છે કે વાલીઓને ઘણા અભણ વાલીઓ ગરીબ પરિવારના હોય છે, એમને ફોર્મ ભરતા આવડતું નથી, તેમની માટે હેલ્પ સેન્ટર બનાવવામાં આવે. અને ત્રીજી રજૂઆત એ છે કે સરકાર દ્વારા જે હેલ્પલાઇન નંબર બનાવવામાં આવ્યો છે એ હેલ્પલાઇન નંબર કાર્યરત જ હોતો નથી, માત્ર શોભાના ગાંઠિયા છે, તો એને કાર્યરત કરી અને વાલીઓને એ ફોર્મ સાથે જ આપવામાં આવે. આ અમારી શિક્ષણની આજે અમુક રજૂઆતો હતી. જે અમે ડીઓને કીધું છે તો તમે જો આ રજૂઆતોને કોઈ ગંભીરતાથી નહીં લો તો અમારે ના છૂટકે ધરણા ઉપર બેસવું પડશે.